મોદીના ઇન્ડોનેશિયા પ્રવાસે પાડોશી દેશ ચીનની ચિંતા વધારી દીધી છે. હંમેશા વર્ચસ્વ જમાવવાની નીતિ ધરાવતા ચીને ભારત અને ઇન્ડોનેશિયાના નવા સંબંધોએ મોટો ફટકો આપ્યો છે. ઇન્ડોનેશિયાએ ચીનની નજીક આવેલા તેના સબાંગ બંદરનો ઉપયોગ કરવાની ભારતને પરવાનગી આપી દીધી એટલે હવે ભારત વેપાર અને સૈન્ય બળ એમ બે મોરચે ચીનને આપશે મહાત. જકાર્તામાં પ્રધાનમંત્રી મોદી અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિદોદોના હાથ મળ્યા અને ધ્રાસ્કો ચીનને પડ્યો. આ બે દેશોની એકતા ચીનને ભારે પડે તેમ છે. ઇન્ડોનેશિયાએ તેના સબાંગ બંદરનો ઉપયોગ કરવાની ભારતને પરવાનગી આપી દીધી છે. સબાંગ બંદર મારફતે ભારત આમ તો વેપાર કરશે, પરંતુ આંતરરાષ્ટ્રીય કૂટનીતિની દ્રષ્ટિએ સબાંગ બંદર ઘણું ઉપયોગી સાબિત થશે. કારણ કે સબાંગ ટાપુ અંદમાન નિકોબાર ટાપુથી માત્ર 710 કિલોમીટર દૂર છે. અહીંના સમુદ્રની ઊંડાઈ 40 મીટર કરતાં વધુ છે, જેને કારણે સબમરીન અને મોટા જહાજો લાંગરી શકાશે. બીજા વિશ્વયુદ્ધ સમયે પણ જાપાને આ જગ્યાએ સૈન્ય ઠેકાણું બનાવ્યું હતું, એટલે હવે ઇન્ડિયન એરફોર્સ અને નેવી માટે પણ સબાંગ ટાપુ એક મહત્વનું સ્થળ બની રહેશે. કારણ કે જો ભારતીય નેવી તેમજ એરફોર્સની આ વિસ્તારમાં હલચલ વધશે તો આડકતરી રીતે ચીનના સાઉથ ચાઇના સીમા વધતા વ્યાપ પર અંકુશ આવશે અને લાંબા ગાળે કાશ્મીર અને ડોકલામ સહિત અરુણાચલ પ્રદેશના વિસ્તારમાં પોતાની ધોંસ જમાવતા પહેલા ચીન વિચાર કરશે. ચીને પણ સબાંગ બંદરને પોતાના હસ્તક લેવા માટે ઘણા પ્રયાસો કર્યા, પરંતુ ઇન્ડોનેશિયા અને ચીન વચ્ચે હાલમાં પણ નટુના ટાપુને લઈને વિવાદ છે. એટલે ઇન્ડોનેશિયા જો સબાંગ બંદર ભારતને આપે તો તેને પણ ફાયદો થઈ શકે તેમ છે. ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે સબાંગના પ્રસ્તાવ પર વર્ષ 2014 થી 2015 મંથન થઈ રહ્યું હતું, જેને પ્રધાનમંત્રી મોદીના ઇન્ડોનેશિયા પ્રવાસના થોડા દિવસો પૂર્વે જ મંજૂરી આપી દેવામાં આવી. આજ હમારે બીચ હુએ સમજોતો સે હમારે દ્વિપક્ષીય સંબંધો કો ઓર બહેતર બનાને મેં સહાયતા મિલેગી. મુજે પ્રસન્નતા હૈ કે હમને અપની સાઝેદારી કો કોમ્પ્રિહેન્સિવ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કે રૂપ મેં અપગ્રેડ કરને કા એક મહત્વપૂર્ણ નિર્ણય લિયા હૈ. સબાંગ ટાપુ મલક્કા સ્ટ્રેટ વિસ્તારમાં આવેલું છે. આજ રસ્તેથી હાલમાં પણ ભારત 40% સમુદ્રી વેપાર કરે છે. સબાંગમાં ભારત સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એટલે કે સેઝની નીતિ પ્રમાણે રોકાણ પણ કરશે અને એક હોસ્પિટલ બનાવવાની પણ યોજના છે. ત્યારે આગામી સમયમાં તમામ મોરચે સબાંગ ટાપુ ભારતને ફાયદો પહોંચાડશે તે નક્કી છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.